चलो सुदर्शन पाटिल, वंश पटेल। चलो ओके। आस्था चौधरी। ओके चलो आस्था चौधरी, देवगामी कोमल, शिवम। ओके गामित कृष गामित। ओके ध्रुवी चौधरी, शिवम, श्रेय, बंटी, गामित अक्कू। गामित अक्कू एटले अक्षय भाई है, गामित अक्कू, दीप गामित। चलो पछी ध्रुवी चौधरी, कोमल, क्रिस, नैना। नैना गामित एटले शेफाली। ओके शेफाली। चलो श्रेय लाड, श्रेय राठौड़, सुदर्शन, उत्सव दर्जी, वंश पटेल अने ब्रज पटेल। वंश अने ब्रज पटेल, ब्रज पटेल, वंश पटेल। इस गाने जोए जोए आई गो जोए हेमांगिनी रही हजू। एक अभिषेक गामित है, ये नहीं, आस्था चौधरी आई गई। बराबर। चलो मेघा, मुस्कान, मुस्कान है तो जो क्या। चलो दिया चौधरी, दिया चौधरी, दिया चौधरी ले लो नाम, दिया अच्छा है। हेलो हेलो। हाँ चलो दिया चौधरी, मैं लगते रुक सकते हैं जो ही हूँ, दिक्कत नहीं। दिया चौधरी, दिया चौधरी। ओके प्रतीक चौधरी। ओके चलो मैं, चलो मैं कौन है जो, बाकी कौन रही हुआ है। दिया चौधरी। ओके कई नहीं, चलो आवे एटले पछी जोईए। 4 मिनिट जेवू थई ગયું હવે। ओके प्रतिमा चौधरी, प्रतिमा चौधरी એટલે શું નામ એનું, પ્રતિમા ચૌધરી જ છે, પ્રતિમા જ છે। હેલો હેલો હેમાંગીની। હા ચલો ઓકે પછી એલિસ આવી ગયું। બરાબર ચલો હું નામ બોલી દઉં છું, તમે જોઈ લો, તમારું નામ રહી ગયું હોય તો તમે મને કહી દો। ચલો કોમલ, ઉન્નતિ, અક્ષય ગામિત, બ્રજ પટેલ, શિવમ પરમાર, શેફાલી ગામિત, દિયા ચૌધરી, ઉત્સવ દરજી, મેહ પટેલ, સુદર્શન પાટિલ, યશ ગામિત, એલિસ આહિર, બંટી, શ્રેય રાઠોડ, નીરવ ગામિત, પ્રતીક ચૌધરી, શ્રેય લાડ, ધ્રુવી ચૌધરી, વંશ પટેલ, દીપ ગામિત, ક્રિસ ગામિત, જોઈ નથી આવ્યો હજુ। બરાબર પછી ધ્રુવી ચૌધરી, મુસ્કાન નથી દેખાય હજુ, મેઘા ગામિત એ પણ નથી હજુ, હેમાંગીની હમણાં જ બોલી। બરાબર પછી ક્રિસ યુજી, અભિષેક ગામિત નથી, આસ્થા ચૌધરી। બરાબર ચલો આમાંથી કોઈનું નામ રહી ગયું હોય તો બોલો, તમારે જે હાજર છે એમાંથી। અવિનાશ ગામિત એટલે શું નામ, અવિનાશ ગામિત એટલે, અવિનાશ ગામિત, હલો અવિનાશ ગામિત, અવિનાશ ગામિત જ નામ છે। હેલો હા ઉન્નતિ ગામિત, ચલ બીજું નામ બોલ્યો હું। અને ડેની દાદા, ડેની દાદા કોણ, હલો ડેની દાદા કોણ છે ભાઈ, કોની આઈડી છે, જોય। ઓકે ચલો જોય ગામિત। ઓકે ચલો આવી ગયો તું, વેરી ગુડ। ચલો તો બાકી કોણ રહ્યું હવે, હજુ અભિષેક આવી ગયો, અભિષેક ગામિત, હલો
ચલો ટોટલ થયા આપણી જોડે 23, હજુ 4-5 જણા બાકી છે. ચલો કઈ નહીં, જોઈએ છે હવે, ચાલુમાંથી આવતા હોય તો. બરાબર, ચલો. હવે ગઈકાલે મેં તમને ચર્ચા કરી હતી એ પ્રમાણે કે સ્થિતિ ઉર્જા, બરાબર, આપણે કોઈ તંત્રની સ્થિતિ ઉર્જા શોધી છે. દાખલા તરીકે તમે જયારે કોઈ કોઈ પણ વિદ્યુત ભારને અનંતર તરીકે, મેં ગઈકાલે જ કીધું હતું, દાખલા તરીકે આ બિંદુ P છે, અવગમ બિંદુ છે, આ X અક્ષ, આ Y અક્ષ અને આ Z અક્ષ, બરાબર. તો અહીંયા આગળથી માની લો કે એનો સ્થાન સદિશ હું R1 લઉં, બરાબર. R1 સ્થાન સદિશ ધરાવતો કોઈ કોણ P છે, એ બિંદુ પર હું અનંત અંતરેથી, ઇન્ફાઇનાઇટ અંતરેથી Q વિદ્યુતભારને હું આ તરફ લાવું છું. Q વિદ્યુતભાર અહીં આગળ આવે. તો મેં તમને ગઈકાલે સમજાવ્યું કે જ્યારે ક્યુ વિદ્યુતભારને આપણે અનંત અંતરેથી કોઈ પણ યામાક્ષ પદ્ધતિના ઉગમ બિંદુની સાપેક્ષે જે સ્થાન સદિશ આપ્યું હોય ત્યાં લાવીએ, ત્યારે થતું કાર્ય 0 લખાય, W બરાબર 0 થાય. આ સમજાયું તું મેં, બરાબર, ગઈકાલે? તો શા માટે 0 થાય એ જરા મને તમે કહો. કોમલ, જોય, ક્રિસ, આ બધા તમે સારા બધા જવાબ મને આપો છો, નો ડાઉટ. સુદર્શન બી જવાબ આપે છે, મીર પણ જવાબ આપે છે. હવે હું તમને પ્રશ્ન પૂછું, ગઈકાલ મેં ચલાવ્યું એના અનુસંધાનમાં તમને કહ્યું કે વિદ્યુત ભાર ક્યુ ને હું અનંત અંતરેથી આપેલા બિંદુએ લાવું તો કાર્ય શૂન્ય શા માટે થાય? હેલો, ચલો હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું છું, હસવાનું નથી, બરાબર, ખાલી જસ્ટ માહિતી માટે. કે માની લો કે તમે સવારે કે સાંજે ગમે ત્યારે કોઈ કોઈ પણ સ્થળે તમે આજુબાજુ કોઈ જ ના હોય, અવકાશ છે, ખાલી અવકાશ છે, રણની અંદર તમે વચ્ચો વચ્ચો બાજુ, પણ તમે જોર જોરથી ગાળો બોલો, બરાબર, જોર જોરથી ગમે તેને, નરેન્દ્ર મોદીને ગાળ દો કે રાહુલ ગાંધીને દો કે ગમે તેને, દુનિયાના જે બી વ્યક્તિ હોય એને તમે ગાળો દો દો, તો ત્યાં ઘડી કોઈ સાંભળનાર નથી એટલે એનું રિએક્શન નહીં મળે, બરાબર. એ જ વસ્તુ જો તમે કોઈ પાર્લામેન્ટ આગળ અથવા તો કોઈ વ્યક્તિ આગળ, કોઈ પણ વ્યક્તિ આજુબાજુ તમે જો કોઈ ખરાબ શબ્દો વાપરશો તો તમારી આરામથી ધોલાઈ કરી નાખશે અથવા તો તમારી પર કેસ થઈ જશે, ક્લિયર. તો એવી વસ્તુ અહીંયા આગળ છે કે જ્યારે તમે અહીંયા આગળ કઈ લાવો છો ત્યાં વિરોધ કરનાર કોઈ છે જ નહીં. અહીંયા આગળ ખાલી યામાક્ષ પદ્ધતિ છે, અહીં કોઈ ક્યુ વિદ્યુતભાર છે નહીં. ક્યુ નો વિરોધ કરે, આ સ્મોલ ક્યુ નો વિરોધ કરે એવો કોઈ પણ પદાર્થ અહીંયા આગળ છે નહીં, કોઈ વિદ્યુતભાર નથી, માટે એને લાવવા માટે થતું કાર્ય શૂન્ય થાય. સમજ પડી આ? હેલો, હા કે ના? ઓકે, તો એનો મતલબ એ થયો કે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી એ મુજબ કે ભાઈ ક્યુ હોય વિદ્યુત ભાર ને અહીંયા આગળ લાવવા માટે આવે, અહીંયા આગળ અહીં આ કોઈ બિંદુએ, માની લો કે બિંદુએ લાવી, તો એનું કાર્ય પહેલા બિંદુ તો શૂન્ય થાય. પણ હવે અહીંયા આગળ આવી ગયો એટલે એ પોતાની આજુબાજુ શું કરશે, વિદ્યુત ક્ષેત્ર અહીં ઉત્પન્ન કરશે, આજુબાજુ એનું શું કરશે, એનું પોતાનું એરિયા બનાવી દેશે. તો આ પોતાનું એક આગવું વિદ્યુત ક્ષેત્ર બનશે, ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર બને, વિદ્યુત ક્ષેત્ર નું નિર્માણ થાય, નિર્માણ થાય. હવે માની લો કે તમે એ જગ્યાએ ઉભા છો રણની અંદર, હવે કોઈ વ્યક્તિ બીજો આવે અહીંયા આગળ, માની લો અહીંયા આગળ ક્યુ આપણ લઈ લો, ક્યુ ટુ વિદ્યુત ભાર આવે, બીજો વિદ્યુત ભાર, બીજો કોઈ વ્યક્તિ આવે, હવે કોઈ અપશબ્દ બોલશે, ગાળ બોલશે, તરત આ સાંભળશે, એનું રિએક્શન તમને મળશે, ક્લિયર. તો એનો મતલબ એ થયો કે જયારે કોઈ વિદ્યુત ભાર ક્યુ ટુ અહીંયા આગળ લાવવામાં આવે છે ત્યારે આનો વિરોધ કરનાર અહીંયા આગળ Q1 હાજર છે. માટે એ સંજોગોની અંદર આપણે આનું જયારે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવી હશે તો આ વિદ્યુત બળની સાપેક્ષે શોધવી પડશે, આના વિદ્યુત ક્ષેત્રની સાપેક્ષે શોધવી પડશે, ક્લિયર. તો એ સંજોગોની અંદર શું થશે એ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. તો અહીંયા આગળ તમે કહી શકો Q2 ને લાવવા માટે, Q2 ને લાવવા માટે હું આ જસ્ટ સમજાવું છું, આ લખાતો નથી કશું, તમને ખાલી જસ્ટ સમજાવું છું કે આ કેવી રીતે આવે છે, શું સમજાવું. ચૂંટણીને લાવવા માટે કરવું પડતું કાર્ય, દાખલા તરીકે એને W2 કહું છું. આ W1 બરાબર આપણે 0 લીધો તો W2 બરાબર શું લખાશે? તો અહીંયા આગળ Q2 વિદ્યુતભારને તમે લાવો છો એ ગુણ્યા અહીંયા આગળ V અપોન, તો જે બિંદુએ આપણે લાવીએ દાખલા તરીકે અહીંયા તમે R2 બિંદુ પર લાવો છો અને ક્યાંથી R2 પર લાયા તમે, R2 પર, તો અહીંયા આગળ Q R2 લખાશે, V ઓફ R2, એટલે V પણ કોનું, તો Q1 ને કારણે, તો Q1 ને કારણે ઉત્પન્ન થતું અહીંયા આગળ આવશે અહીંયા આગળ, બરાબર. તો
અહીંયા તમારો જવાબ આવશે શું, તો કે Q1 Q2 અપોન R. આ રીતે તમારો જવાબ આપ R 1 2 આવે જવાબ. જો કોને કારણે થયું ઉત્પન્ન, તો Q1 ને કારણે. તો Q1 ને કારણે અહીંયા કે ઉત્પન્ન થતું વિદ્યુત વિદ્યુત સ્થિતિમાન એ તમે લખશો V ઓફ 1 2 બરાબર R 2 બરાબર લખશો તમે AQ અપોન R 1 2 અહીં બન લેવું. આનો આની જોડે ગુણાકારમાં થઈ જાય. તો આ ગુણાકારમાં આવશે નહીં, અહીં તમે લખી શકો Q2 ગુણ્યા AQ1 અપોન R 1 2. તો અહીંયા કે તમારો જવાબ આવશે કે Q1 Q2 અપોન R 1 2. તો હવે ખાલી આ બે જ લીધા હોય, આપણે આ બે જ વિદ્યુતભાર હોય, તો બે વિદ્યુતભારના તંત્ર માટે Q1 અને Q2 માટે સ્થિતિ ઊર્જા, જો સ્થિતિ ઊર્જા ગણવામાં આવીએ તો એ સ્થિતિ ઊર્જા તમારી થાય W1 પ્લસ W2. આ બંનેનું સમેશન કરવું પડે એટલે સ્થિતિ ઊર્જા U લઈએ. તો U બરાબર થશે 0 પ્લસ K Q1 Q2 અપોન R 1 2. 0 ને જ આપણે ધ્યાનમાં લેતા નથી એટલે તમારો સ્થિતિ ઊર્જાનું સૂત્ર બનશે K Q1 Q2 અપોન R 1 2. આ થાય જ્યારે બે વિદ્યુતભાર આપેલા હોય ત્યારે. પણ સપોઝ માની લો કે ભાઈ તમે ત્રીજો વિદ્યુતભાર લાવો, બરાબર, ત્રીજો વિદ્યુતભાર ત્યારે અહીંયા થી અહીંયા તમે લાવશો, દાખલા તરીકે અહીંયા આગળ ત્રીજો વિદ્યુતભાર Q3 લીધો આપણે, ક્લિયર. તો હવે આને કારણે અહીં અસર થવાની, આને કારણે આની પણ અસર થવાની, એટલે બે વિદ્યુતભારની અસર થવાની. તો બે વિદ્યુતભારોની અસર એટલે કે V12 લખવા જઈએ તો એનું વિદ્યુત સ્થિતિમાન, આને કારણે એનું વિદ્યુત સ્થિતિમાન આવશે, આને કારણે આનું વિદ્યુત સ્થિતિમાન આવશે. એટલે એ બંનેને કારણે જો લખવા જઈએ તો આપણે લખીશું કે કોમન લઈએ તો Q1 અપોન R 1 2 પ્લસ Q2 અપોન R 1 3, બરાબર. આ બંને વચ્ચેના અંતર જે થશે, સોરી, અહીં 1 3 આવશે, અહીં 2 3 આવશે. સમજ પડી? તો હવે તમે જે W3 ગણશો, W3 બરાબર જો ગણવા દઈએ તો W3 બરાબર લખાય Q3 ઇન્ટુ V12. તો Q3 ગુણ્યા એ Q1 અપોન R1 3 પ્લસ Q2 અપોન R2 3. હવે આનું સાદરૂપ આપશો એટલે લખાશે કે કોમન લખશે, અથવા તો આ રીતે લો કે Q1 Q3 અપોન R1 3 પ્લસ કે Q2 Q3 અપોન R2 3. હવે તમારું કુલ કાર્ય ગણું હોય, કુલ W, તો અહીંયા તમે લખી શકો પહેલા માટે તો તમારે જોડે 0 આવ્યું હતું પ્લસ કે Q1 Q2 અપોન આ W2 થયું, આ W2 આપણે લખ્યું, એ થશે તમારે જોડે R1 2 પ્લસ કે Q1 Q3 અપોન R1 3 પ્લસ કે Q2 Q3 અપોન R2. હવે આ તો 0 થઈ ગયું અને તમે સાઇડ પર કરી શકો છો, 0 ને તો કન્સિડર નહીં કરો તો બી ચાલશે. હવે સપોઝ માની લો કે તમે વ્યાપક રીતે એવા n કણો લાવો, n વિદ્યુતભાર, દાખલા તરીકે કે કદી ચોથો વિદ્યુતભાર લાવ્યો Q4 લાવ્યા, પાંચમો Q5 લાવ્યા, અથવા તમે કહી શકો અહીં Qn આવી ગયા. તો આનું વ્યાપક સ્વરૂપ જો મારે લખવું હોય તો તમે લખી શકો છો કે W ઇઝ ઇક્વલ ટુ સિગ્મા I રનિંગ ફ્રોમ 1 ટુ n, n સુધીના આવી ગયા, એ બહાર કાઢી લીધો, Qi Qj બરાબર, અને આગળ તમે લખશો Rij વેર I ઇઝ નોટ ઇક્વલ ટુ j, બરાબર. આ કન્ડિશન પ્રમાણે જો તમે શોધવા જાઓ તો બધા બધાનું વિદ્યુત ક્ષેત્ર, સોરી, સ્થિતિ ઊર્જા તમે લઈ શકો, અને આ જે વસ્તુ થઈ એને જ તમે તંત્રની સ્થિતિ ઊર્જા Ij કહી શકો, બરાબર. આ ચોપડીંગ નથી આપેલું, આ ચોપડીંગ આપેલું છે, અમે તમને એક સમજૂતી આપી છે, બરાબર, થિયરી આપણે ચલાવીએ, પણ આ વસ્તુનો ખ્યાલ તમે પડે કરો, મગજમાં ઉતરે કરો આ વસ્તુ, એ પહેલા મને કહી દો. હેલો, ખ્યાલ આવ્યો ખરો આ વસ્તુ જે હું કેવું છું એ?